हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सो प्रीवियसली आपने तमारा कॉस्ट अकाउंटिंग नो यूनिट नंबर 3 मटेरियल कॉस्ट एमा डिस्कस करता था इलस्ट्रेशंस, बराबर। जेमा आपने अप्रोक्स 4 इलस्ट्रेशन जे छे अलग अलग मेथड ना डिस्कस कर्या, जेमा तमे ईओक्यू केवी रीते फाइंड आउट करवी विथ दी कैरिंग कॉस्ट विथ दी परसेंटेज, बराबर। पछी आपणे एवी वस्तु जोई के जेमा तमने मेक्सिमम लेवल, मिनिमम लेवल अने ऑर्डरिंग लेवल फाइंड आउट करवानुं कीधुं। देन अपने प्रीवियस सेशन में अंदर डिस्कस करू अबाउट दी रीओर्डरिंग स्टॉक लेवल और एवरेज कॉस्ट, एवरेज स्टॉक लेवल और डेन्जर स्टॉक लेवल विषय बात करेली। फ्रेंड्स, आटली वस्तु अपने प्रीवियस सेशन्स की अंदर जो है डिस्कस करेली। नाउ वी आर डिस्कसिंग पर्टिक्युलरली मटेरियल टर्नओवर। तमने एक इन्वेंट्री टर्नओवर रेशियो आप समझी लीधन कि भाई कोईपण कंपनी ने इन्वेंट्री मूव करवा माटे केटलो टाइम पीरियड लागे छे, इन्वेंटरी एक जगह थी बीजी जगह सुधी मूव करवा माटे केटलो टाइम पीरियड लागे छे, आनी वस्तु आपणे जोई, बराबर। अने आ वस्तु पर आपणे फोकस भी करेल कि भाई कोई कंपनी जे छे ए केटला डेज, केटलो टाइम पीरियड जे छे ए ले छे पर्टिक्युलरली तमारी कंपनीनी इन्वेंटरीनी मूव करवा माटे। फ्रेंड्स, ए वस्तु आपणे डिस्कस करी लीधेली। हवे आनी अंदर तमने अलग ज वस्तु जे छे फाइंड आउट करवानी कीधी छे, क्लोजिंग स्टॉक कंजम्पशन ऑफ मटेरियल एंड मटेरियल टर्नओवर रेट और मटेरियल टर्नओवर रेशियो, बराबर। आनु आपणे फॉर्म्युला भी जोई लीधेलू हतुं जेनी अंदर तमारे पर्टिक्युलरली क्वॉंटिटी साथे जे छे एने मेजर अप करवानुं। फाइन, सो लेट अस फोकस ऑन टू देट पार्ट। शुं कहेवा मांगे छे लोको, द फॉलोइंग डेटा वर ऑब्टेन फ्रॉम द स्पोर्ट डिपार्टमेंट फॉर अ ईयर, कैलक्युलेट क्लोजिंग स्टॉक कंजम्पशन ऑफ मटेरियल, मटेरियल टर्नओवर रेट। क्लोजिंग स्टॉक फाइंड आउट करो ये कोई रॉकेट साइंस नहीं, ये नॉर्मल एवी वस्तु है दैट यू ऑल नो हाउ टू फाइंड आउट क्लोजिंग स्टॉक। नवीन वस्तु ये है कि कंजम्पशन मटेरियल फाइंड आउट करवा है, मटेरियल टर्नओवर रेट फाइंड आउट करवा है। इन्फॉर्मेशन तमने अलग वे थी आपेली है, प्रीवियसली आपी थी एम है नहीं, अलग रीते आपेली है। जोईए पर्टिक्युलर ओपनिंग स्टॉक तमने आपेलो है 35,000 नो, परचेजिस आपेली है 95,000 ની, એવરેજ સ્ટોક આપેલો છે 30,000 નો। ફ્રોમ ધી ફોલોઈંગ ઇન્ફોર્મેશન પર્ટિક્યુલરલી ફાઇન્ડ આઉટ ઓપનિંગ સ્ટોક 1 લેખ, એવરેજ સ્ટોક 1,40,000 એન્ડ ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો 4 ટાઈમ્સ। ટર્નઓવર રેશિયો તમને આપી દીધેલો છે, તમારે મટીરિયલ ટર્નઓવર રેટ ફાઇન્ડ આઉટ કરવાનો છે। સી, દરેક વખતે અલગ અલગ વસ્તુઓ તમને આપેલી હોય છે, આની અંદર રેશિયો ઓલરેડી આપી દીધેલો છે, નોર્મલી તમારે રેશિયો પણ ફાઇન્ડ આઉટ કરવાનો આવે છે, બરાબર। એના માટે પણ આપણે જોશું હાઉ વી કેન, બટ હા પર્ટિક્યુલરલી ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયોની, રેશિયો તમને ઓલરેડી આપી દીધો છે, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી મટીરિયલ ટર્નઓવર રેટ જેમાં તમને ઇન્ફોર્મેશન આપેલી છે, પર્ટિક્યુલરલી ઓપનિંગ સ્ટોકની 1 લાખની, એવરેજ સ્ટોકની 1,40,000। ફાઇન, સો એ મહિનાની અંદર આપણે જોશું। ફાઇન, લેટ અસ ફોકસ ઓન ટુ ધી ક્લોઝિંગ સ્ટોક પાર્ટ। ક્લોઝિંગ સ્ટોક જે છે એનો ભાગ તમારે ફાઇન્ડ આઉટ કરવો તો તમને કેવી રીતે મળે, તો કે એવરેજ સ્ટોક ઉપરથી તમે ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ આઉટ કરી શકો। અહીંયા તમારી પાસે એવરેજ સ્ટોક પણ અવેલેબલ છે ને ઓપનિંગ પણ અવેલેબલ છે, હકીકતમાં એવરેજ સ્ટોકનું ફોર્મ્યુલા થાય ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2, ઓરિજિનલી એવરેજ સ્ટોકનું ફોર્મ્યુલા થાય ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2। આમાં તમારી પાસે એવરેજ સ્ટોક અવેલેબલ છે, યસ, ઓપનિંગ સ્ટોક અવેલેબલ છે, યસ, સો તમે એક અમાઉન્ટ મિસિંગ છે દેટ ઇઝ ધી ક્લોઝિંગ સ્ટોક, તો તમે ક્લોઝિંગ સ્ટોકને એકલો પાડીને ફાઇન્ડ આઉટ કરી શકશો, યસ ઓર નો? લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ। ક્લોઝિંગ સ્ટોક તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2। આમાંથી અવેલેબલ આઇટમ તમારી પાસે છે એવરેજ સ્ટોક, ઓપનિંગ સ્ટોક એઝ વેલ એઝ ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ તમારી પાસે છે નહીં, બટ એઝ વેલ એઝ 2। હવે તમે ક્લોઝિંગ સ્ટોકને એકલો પાડીને તમે ફાઇન્ડ આઉટ કરી શકશો આ વસ્તુ, યસ ઓર નો? બરાબર, સો લેટ અસ મેક ધીસ કાઇન્ડ ઓફ મિકેનિઝમ। પહેલાં તો તમારે આને આ સાઈડ લઈ જવા પડે, એટલે 30,000 × 2 ઇઝ ઇક્વલ ટુ 35,000 પ્લસ ક્લોઝિંગ સ્ટોક, યસ ઓર નો? સો આવી તમે મેથડ કરશો છો, યુ વિલ બી એબલ ટુ ફાઇન્ડ ઇટ આઉટ, તમે આ વસ્તુને ફાઇન્ડ આઉટ કરી શકશો, યસ ઓર નો? લેટ અસ ડૂ ધીસ 30,000 × 2,000, તો 60,000 અહીંયા તમને મળવા જોઈએ, ઇઝ ઇક્વલ ટુ 35,000 પ્લસ ક્લોઝિંગ સ્ટોક। ક્લોઝિંગ સ્ટોક જે છે એને તમારે એકલો પાડવો છે બરાબરની આ સાઈડ, સો તમે કર્યું શું, તો કે 35,000 ને અહીંયા લઈ લીધા, તો
तो प्लस माथी माइनस में जता रहेशे 35,000 यस ओर नो फाइन सो 60,000 माइनस 30,000 इज इक्वल टू 25,000 60,000 माइनस 35,000 इज इक्वल टू 25,000 क्लोजिंग स्टॉक मिली गयो तमने एम थे कि क्लोजिंग स्टॉक नो शू अहीं मैडम जरूरियात छे सी आगळ जता तमारे फाइंड आउट करवो पड़शे फरी पाछो एवरेज स्टॉक एंड देर यू विल नीड पर्टिक्युलरली दिस काइंड ऑफ आइटम्स તમારે ત્યારે એ આઇટમ્સની જરૂરિયાત પડશે ફાઇન સો ફાઇન્ડ આઉટ થઈ ગયો ક્લોઝિંગ સ્ટોક કેટલો મળ્યો તો કે 25,000 મળ્યો છે આ હતી એની વાત નાવ લેટ અસ ટોક અબાઉટ ધી બી જેમાં તમારે કન્ઝમ્પશન ઓફ મટીરિયલ ફાઇન્ડ આઉટ કરવાનું છે સો ઇફ વી વોન્ટ ટુ ફાઇન્ડ ધીસ આઉટ પર્ટિક્યુલરલી કન્ઝમ્પશન ઓફ મટીરિયલ તો આપણે કેમ રો મટીરિયલ કન્ઝમ્પશન ફાઇન્ડ આઉટ કરતા રો મટીરિયલ કન્ઝ્યુમ શું શું કરતા એની અંદર ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ આવી રીતની મેથડ કરતા જ્યારે આપણે યુનિટ કોસ્ટિંગની અંદર ફાઇન્ડ આઉટ કરતા તો ઓપનિંગ છે પરચેસ છે અને હવે તો ક્લોઝિંગ સ્ટોક પણ છે સો વી કેન ઇઝીલી ગો ફોર ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ યસ ઓર નો સો જુઓ કન્ઝમ્પશન ઓફ મટીરિયલ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક બરાબર આ નોર્મલ વસ્તુ છે આવું તમે યુનિટ કોસ્ટિંગમાં પણ કરતા હતા યાદ જો કરો તો યુનિટ કોસ્ટિંગમાં રો મટીરિયલ કન્ઝ્યુમની અંદર સૌથી પહેલાં જ તમે પર્ટિક્યુલર્સમાં લખતા એ વસ્તુ જેમાં કેવી રીતે લખતા તો કે ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ પ્લસ પરચેસ ઓફ રો મટીરિયલ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ ફાઇન હું શું કામ તમને આ વસ્તુ ઉપર આટલું ભારણ આપું છું કે શું કામ આટલો ભાર દઉં છું ઇટ ઇઝ જસ્ટ દેટ કે તમે જે છે એ પર્ટિક્યુલરલી આ વસ્તુ માટે ફોકસ કરી શકો ફાઇન અને હંમેશા યાદ રાખવાનું છે કે તમે તમારી પાસે ડેટા અવેલેબલ હોય છે ઇટ ઇઝ જસ્ટ દેટ કે યુ આર નોટ એબલ ટુ ફાઇન્ડ આઉટ ધોઝ ડેટા બાકી આમાં તમે મને કહો કે આમાં કઈ વસ્તુ તમારી પાસે અવેલેબલ નહોતી બરાબર બધી વસ્તુ છે સો ઓપનિંગ સ્ટોક તમને કેટલો આપેલો છે લેટ અસ સી 35,000 પ્લસ પરચેસ આપેલું છે 95,000 માઇનસ ક્લોઝિંગ સ્ટોક 25,000 લેટ અસ ડુ ઇટ 35,000 પ્લસ 95,000 માઇનસ 25,000 વેર બાય યુ કેન ગેટ 1,500 બરાબર છે આ તમને એક લાખ પાંચ હજાર જે છે એ તમને મળશે 95,000 પ્લસ 35,000 130,000 માઇનસ 25,000 તો 105,000 આ તમને મળ્યું કન્ઝમ્પશન ઓફ મટીરિયલ ફાઇન હવે તમને કીધું છે મટીરિયલ ટર્નઓવર રેટ મટીરિયલ ટર્નઓવર રેટ માટે તમારી પાસે અવેલેબલ એક જ વસ્તુ છે એ છે એવરેજ સ્ટોક બીજી વસ્તુ છે તો કે હા કઈ તો કે આપણે ફાઇન્ડ આઉટ કરી એ કન્ઝમ્પશન ઓફ મટીરિયલ ડિવાઇડેડ બાય એવરેજ મટીરિયલ છે આમાં રકમમાં ભલે તમારી પાસે એવરેજ સ્ટોક એક જ વસ્તુ છે પણ જેમ કેમ આપણે ઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ આઉટ કરીને પછી મેક્સિમમ સ્ટોકમાં અને મિનિમમ સ્ટોકમાં લેતા આ ઈ ટાઈપની વસ્તુ તમને આપેલી છે સો ફોકસ ઓન ટુ દેટ પાર્ટ એવરેજ સ્ટોક તમને આપ્યો છે 30,000 કે જે તમારે છેદમાં મૂકવાનું કન્ઝમ્પશન ઓફ રો મટીરિયલ ડિવાઇડેડ બાય એવરેજ મટીરિયલ આવું એનું ફોર્મ્યુલા થાય છે બરાબર સો આ ફોર્મ્યુલાને પર્ટિક્યુલરલી સક્સેસફુલી જે છે આની અંદર પુટ આઉટ કરવા માટે કરવાનું શું છે તમારે તો કે જેવી રીતે તમે કન્ઝમ્પશન ઓફ મટીરિયલ ફાઇન્ડ આઉટ કર્યું હતું એને ડિવાઇડેડ બાય એવરેજ મટીરિયલ સો કન્ઝમ્પશન ઓફ મટીરિયલ 1,05,000 ડિવાઇડેડ બાય એવરેજ મટીરિયલ 30,000 સી ટર્નઓવર રેટ હોય કે કોઈ વસ્તુ ડેઝની અંદર હોય તો એ તમને ડેઝમાં કે ટાઈમ્સમાં મળે સો ધીસ ઇઝ ધી રેટ અને તમે જાણો છો કે રેટ જે છે અથવા તો રેશિયોઝ જે હોય એ તમને ટાઈમ્સની અંદર મળે જ્યારે અહીંયા તમે મટીરિયલ ટર્નઓવર રેટ ફાઇન્ડ આઉટ કરો છો સો હિયર યુ વિલ ગેટ ઇન ટાઈમ્સ સો 105 ભાગ્યા 30 કરો તો 3.5 બરાબર સો ઇટ વિલ બી ધી 3.5 ટાઈમ્સ ઇટ મીન્સ મટીરિયલ ટર્નઓવર જે છે 3.5 ભાગ જેટલું હોય છે નોર્મલી જે છે એ પર્ટિક્યુલરલી એ ટાઈમ પિરિયડમાં ટર્નઓવર થતું હોય છે ફાઇન ધીસ ઇઝ ધી થિંગ ધીસ ઇઝ ધી રિયલ સિનારિયો એન્ડ રિયલ મિનિંગ ઓફ મટીરિયલ ટર્નઓવર હવે બી માટે તમને ઇન્ફોર્મેશન આપેલી છે આ તો આપણે એ માટે જ કર્યું હતું ખાલી બરાબર તો બી માટે તમને ઇન્ફોર્મેશન આપેલી છે જેમાં તમને આપેલું છે ઓપનિંગ સ્ટોક 1,00,000 એવરેજ સ્ટોક આપ્યો છે 1,40,000 અને ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો 4 જે છે એ 4 ટાઈમ્સ આપેલો છે આમાં તમને કંઈ પરચેસ નથી આપેલી ફાઇન લેટ અસ ફોકસ ઓન ધેટ પાર્ટ જેમાં તમારે પ્રીવિયસલી જેટલી બી વસ્તુ ફાઇન્ડ આઉટ કરતા હતા એ તમારે કરવી પડશે બરાબર લેટ અસ ફોકસ ઓન ધેટ પાર્ટ કેવી રીતે હોય છે સી એવરેજ સ્ટોક ઉપરથી તમને ક્લોઝિંગ સ્ટોક તો મળી જાય ને કારણ કે એવરેજનો ઓપનિંગ તો એઝ ઇટ ઇઝ જ છે જો
ઓપનિંગ સ્ટોક ને એવરેજ સ્ટોક તો તમને આપેલું છે સો તમને ક્લોઝિંગ સ્ટોક મળી જશે યસ લેટ અસ પુટ ધી વેલ્યુઝ ઇન ફોર્મ્યુલા એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય ટુ આમાંથી આપણી પાસે એવરેજ સ્ટોક અવેલેબલ છે ઓપનિંગ સ્ટોક પણ અવેલેબલ છે એક જ વસ્તુ નથી અને એ છે ક્લોઝિંગ સ્ટોક વિચ વી હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ ફાઇન સો બેને જવા દઈએ ગુણાકારમાં અને આને પાડી દઈએ એકલું બરાબર ક્લોઝિંગ સ્ટોક મેળવવા માટે આપણે આ વસ્તુને એકલું પાડવું પડશે ફાઇન સો 140,000 એને ગુણ્યા બે તો 280,000 14 × 28 તો 280,000 માઇનસ 100,000 બરાબર પર્ટિક્યુલરલી આ જે વસ્તુ છે એને તમે અહીંયા લઈ આવો તો માઇનસમાં આવી છે યસ ઓર નો ફાઇન સો 280,000 માઇનસ 100,000 સો યોર ક્લોઝિંગ સ્ટોક વિલ બી ધી 180,000 100,000 અને 80,000 તમને ક્લોઝિંગ સ્ટોક મળેલું છે આના જેવી જ રીતે તમે ફાઇન્ડ આઉટ કરેલું છે શું કામ કારણ કે આમાં પરચેસનો કંઈ રોલ હતો નહીં બીજી એક વસ્તુ અહીંયા તમને જે છે ને આપેલું છે ને પરચેસ ઇટ ઇઝ મિસ્ટેકનલી રિટન ઓર વી કેન સે ધેટ ઇટ ઇઝ ધી પર્ટિક્યુલરલી પ્રિન્ટિંગ મિસ્ટેક કોઝ ઇટ ઇઝ નોટ નોટ ધી પરચેસીસ ઇટ ઇઝ ધી પર્ટિક્યુલર્સ ફાઇન સો એમાં કોઈએ પણ કોઈ પણ વ્યક્તિ એમાં કન્ફ્યુઝ થવાની જરૂરિયાત છે નહીં બીજી એક વસ્તુ ફરી પાછું હું તમને કહું છું કે ઇવન ઇફ યુ ડો નોટ હેવ સેમ ડેટા અવેલેબલ બટ યુ ડુ હેવ સમ ઓર ધી અધર કાઇન્ડ ઓફ ફોર્મ્યુલાઝ વેર બાય યુ કેન પુટ ધીસ કાઇન્ડ ઓફ વેલ્યુઝ ફાઇન હવે તમારી પાસે તમારે જે છે એ ઇન્વેન્ટરી ટર્નઓવર બરાબર ઓર કહી શકાય કે પર્ટિક્યુલરલી મટીરિયલ કન્ઝમ્પશન જે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે એઝ યુ નો કે અહીંયા તમારે જો પર્ટિક્યુલરલી કન્ઝમ્પશન ઓફ મટીરિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ માઇનસ પરચેસીસ કરો તો એના માટે પર્ટિક્યુલરલી તમારી પાસે પરચેસીસ તો અવેલેબલ છે નહીં સો યુ વિલ નીડ આ યુ વિલ નીડ પર્ટિક્યુલરલી ધીસ મટીરિયલ કન્ઝમ્પશન યસોરનો કાં તો તમારે આ વસ્તુ જોશે ઓર એન્સ કે પરચેસ જોશે જેમાં તમારી પાસે બેમાંથી એક પણ વસ્તુ અવેલેબલ છે નહીં પણ હા તમારી પાસે ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો અવેલેબલ છે અને એ રેશિયો ઉપરથી તમે મટીરિયલ કન્ઝમ્પશન ફાઇન્ડ આઉટ કરી શકો જે તમારો મટીરિયલ ટર્નઓવર રેટ હોય એના ઉપરથી જે અહીંયા તમે 3.5 times મળ્યો હતો તો ઇન્વેન્ટરી ટર્નઓવર તમને આપેલું છે 4 ભાગનું એટલે 4 times તમને આપેલું છે બરાબર મટીરિયલ કન્ઝમ્પશન તમારી પાસે અવેલેબલ છે અહીંયા સિચ્યુએશન તમારી પાસે ઓરિજિનલી જો તમે જોવા જાઓ તો તમારી પાસે એક પણ વસ્તુ અવેલેબલ નથી મટીરિયલ કન્ઝમ્પશન પણ નહીં અને પરચેસીસ પણ નહીં જ્યારે તમારે કન્ઝ્યુમ મટીરિયલ ફાઇન્ડ આઉટ કરવા માટે ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ જોશે જે જેમાં બે વસ્તુ અવેલેબલ નથી એકાદી અવેલેબલ ન હોય તો કદાચ એ ફાઇન્ડ આઉટ કરી શકીએ બટ બંને અવેલેબલ નથી સો એના માટે તમારે ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો જે છે એનો સહારો લેવો પડશે લેટ અસ પુટ ધીસ વેલ્યુ ઇન ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો ઇન્વેન્ટરી ટર્નઓવર ઓર મટીરિયલ ટર્નઓવર રેટ તમને આપેલો છે 4 times આપેલો છે ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કન્ઝમ્પશન અવેલેબલ છે નહીં ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક એવરેજ સ્ટોક અવેલેબલ છે તો કે હા 140,000 હા અહીંયા આપણી પાસે છે જુઓ અહીંયા સી હિયર યુ કેન સી ધીસ તો 140,000 જે છે પર્ટિક્યુલર તમે એને મૂકી શકો છો બરાબર સો 140,000 એને ગુણ્યા 4 તમે કરશો તો મટીરિયલ કન્ઝમ્પશન ઓટોમેટિકલી એકલું પડી જશે બરાબર 14 જે છે બરાબર એને તમે એને તમારી સાથે ગુણવાના છે તો 4 સાથે ગુણવાના છે તો 14 × 56 ફાઇન સો 560,000 તમને મટીરિયલ કન્ઝમ્પશન મળશે ઇઝી થિંગ છે વેરી વેરી ઇઝી જે છે એ તમારે મિકેનિઝમ કરવાનું છે ઇટ ઇઝ જસ્ટ દેટ યુ હેવ ટુ રિમેમ્બર ઓલ ધીસ ફોર્મ્યુલાસ તમને ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ એમાં જો તમારી પાસે મટીરિયલ ટર્નઓવરનું ફોર્મ્યુલા છે તો તમારે યાદ રાખવાની પણ જરૂર નથી તમારી પાસે ઇન્વેન્ટરી ટર્નઓવર તો છે 4 times એને ઇન્ટુ તમે 140,000 એવરેજ સ્ટોક કરશો તો તમને મટીરિયલ કન્ઝમ્પશન મળી જાય યસોરનું હા તો સિમ્પલ વેલીને તમે આરામથી આ વસ્તુને ફાઇન્ડ આઉટ કરી શકશો ફાઇન 140,000 એને ગુણ્યા 4 તો મટીરિયલ કન્ઝમ્પશન તમને મળી ગયું છે 560,000 બરાબર નાવ યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ પર્ટિક્યુલર ધીસ થિંગ કહી તો કે પરચેસ હવે તમારે મટીરિયલ કન્ઝમ્પશન ફાઇન્ડ આઉટ ન કરવાનું એ તો તમારી પાસે અવેલેબલ છે જ બટ નાવ યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ પર્ટિક્યુલરલી પરચેસીસ તમને એમ થાય પરચેસીસ મેં ફાઇન્ડ આઉટ તો કરવાનું કીધું નથી ઇઝ ઇટ નેસેસરી યસ આ વસ્તુ નેસેસરી છે શું કામ તો કે તમારા આ 560,000 સાચા પ્રૂવ કરવા માટે તમારા 560,000 જે છે એને તમારે રાઇટ પ્રૂવ કરવા માટે આ વસ્તુની જરૂરિયાત પડશે ફાઇન
So let us focus on to that part. Material consumption is equal to opening stock plus purchases minus closing stock. Material consumption available છે તો કે હા 560000 opening stock છે તો કે જોઈ લઈએ કેટલું આપેલું છે તો કે હા 100000 available છે. Then comes to purchases available છે ના माइनस क्लोजिंग स्टॉक. क्लोजिंग स्टॉक जो हम तो अपने एफआईएन कही हो तो के 280000 माइनस 1,00,000 तो 1,80,000 तो क्लोजिंग स्टॉक पर आपने मिल गया. नाउ इफ वी हैव इफ वी वांट टू फाइंड इट आउट पर्टिकुलरली 640000 देन वी हैव टू डू द मैकेनिज्म बराबर जेमा तुम्हारे पर्टिकुलरली एक वस्तु प्लस करवानी आवशे अने एक वस्तु माइनस करवानी होई. सो અહીંયા તમારી પાસે ક્લોઝિંગ સ્ટોક માઇનસમાં છે વિચ વિલ ઓટોમેટિકલી બી પ્લસ આઉટ જે તમારે ઓટોમેટિકલી આની અંદર પ્લસ થઈ જશે બરાબર અને એમાંથી 1,00,000 તમે માઇનસ કરશો સો હિયર યુ વિલ ગેટ 640000. શું કામ ક્લોઝિંગ સ્ટોકને પ્લસ કર્યું? કારણ કે જે જો તમે સાઈડ ચેન્જ કરો છો તો નિશાની બદલી જાય. અહીંયા માઇનસમાં જે છે એ ક્લોઝિંગ સ્ટોક છે તો ક્લોઝિંગ સ્ટોક માઇનસમાં છે વિચ વિલ બીધી પ્લસ એ વસ્તુ પ્લસમાં જતી રહેશે જ્યારે અહીંયા ઓપનિંગ સ્ટોકની નિશાની પ્લસમાં છે સો એ માઇનસમાં જતી રહેશે. સો તમારે અહીંયા કરવાનું છે 560000 પ્લસ 180000 માઇનસ 100000 તો તમને મળશે 640000 પરચેસીસ. ફાઇન. નો ડાઉટ થોડો એવો અટપટો જે છે એ ઇલસ્ટ્રેશન છે બટ યસ યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ ઇઝીલી. એવરીથિંગ એવરીથિંગ ઇઝ અવેલેબલ ટુ યુ. દરેક વસ્તુ અવેલેબલ છે. જે અવેલેબલ નથી ને એ ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. સો અત્યાર સુધી આપણે આ વસ્તુ જોઈ ત્યારે આપણને આઈડિયા હતો કે ભાઈ આ 4 ટાઈમ્સ રેશિયોમાંથી પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું મટીરિયલ કન્ઝમ્પશન ના. બટ હવે તો આપણને ખબર પડી ગઈ ને. અને મટીરિયલ અને ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો જે છે એ બહુ ઇઝી વસ્તુ છે. મટીરિયલ કન્ઝમ્પશન ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક. એવરેજ સ્ટોકનું ફોર્મ્યુલા પણ સાવ સિમ્પલ છે. ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2. મટીરિયલ કન્ઝ્યુમનું પણ ફોર્મ્યુલા સાવ ઇઝી છે. ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ. અને આ વસ્તુ તમને સાવ એટલે સાવ ઇઝી મેનરની અંદર જોવા મળે છે. યસ ઓર નો? તમે દરેક વસ્તુ તમારી પાસે અવેલેબલ છે એન્ડ યુ કેન કેલ્ક્યુલેટ ઓલ ધીસ થિંગ્સ પર્ટિક્યુલર ફ્રોમ ધીસ ઇન્ફોર્મેશન ગિવન. બરાબર. ખાલી ફરક એટલો છે કે આ વસ્તુ જે છે એ પ્રિવિયસની આપણા સ્ટોક લેવલ જેવી નથી, એના કરતાં અલગ છે થોડી. અને એના કરતાં અલગ પણ છે ને ઇઝી પણ છે જોવા જઈએ તો. સ્ટોક લેવલની અંદર તો તમારે ડેઝને એ બધું કાઉન્ટ કરવું પડે અને આમાં તો એ પણ કંઈ કાઉન્ટ કરવાની જરૂર નથી. વેરી વેરી ઇઝીથી અને આસાનીથી તમે આ વસ્તુને કરી શકો છો. પ્લીઝ જ્યારે પણ તમને પ્રેક્ટિકલ સમ્સ હું કરાવીશ બરાબર દરેક વસ્તુ સ્પેસિફાઈ કરીશ આના સિવાયની પણ અને નવીન વસ્તુ પણ આપણે જોશું. બટ માર્ક માય વર્ડ્સ કે થોડીક એવી પ્રેક્ટિસ રાખજો. આઈ કેન અન્ડરસ્ટેન્ડ યુ ડૂ હેવ 4 પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ. તમારી પાસે 4 પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. આઈ કેન કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ જેમાં તમારે કોસ્ટ અકાઉન્ટિંગ, કોર્પોરેટ અકાઉન્ટિંગ, અકાઉન્ટિંગ 3 અને ઇન્કમ ટેક્સ. આવા 4 સબ્જેક્ટ તમારી પાસે પર્ટિક્યુલર મેનરની અંદર પ્રેક્ટિકલ વેમાં છે. સો પ્લીઝ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમને અઘરા પડવામાં કોર્પોરેટ અકાઉન્ટિંગ ને ઇન્કમ ટેક્સ લાગતું હશે અને આ સબ્જેક્ટ કદાચ ઇઝી લાગશે અને છે પણ ઇઝી. યુ કેન પર્ટિક્યુલરલી ગો ફોર ધી સમ પ્રેક્ટિસિસ એન્ડ પાસ ઇટ આઉટ ઇઝીલી. હા, રેકોર્ડ છે અત્યાર સુધીનો કોર્સની અંદર કોઈ ફેલ નથી થયું કારણ કે ઇઝી એવો સબ્જેક્ટ છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. પર્ટિક્યુલર કમિંગ સેશનની અંદર આપણે નેક્સ્ટ ફરી પાછા મટીરિયલ ટર્નઓવર ડેઝવાળા ઇલસ્ટ્રેશન જે કાંઈ પણ છે એ ડિસ્કસ કરશું. આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.